नमस्कार मित्रों, स्वागत छे आपणी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना वीडियो में आपणे जे प्रधानमंत्री जन आरोग्य योजना अन्वये जे पीवीसी कार्ड छे ते पीवीसी कार्ड बाबते माहिती मेळवीशुं। ते पहेला जो आपणी आ चैनल पर नवा होय अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकॉन प्रेस करी लेवा विनंती, जेथी करी आपणी चैनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे तेनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करीए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, केंद्र सरकार द्वारा ताजेतर में ज एक जाहरात करवामां आवेल छे, जेमां प्रधानमंत्री जन आरोग्य योजना एटले के आयुष्मान भारत योजना अंतर्गत जे पीवीसी कार्ड आपवामां आवे छे ते पीवीसी कार्ड हवेथी फ्री में मळशे। तो मित्रों, क्यांथी अने केवी रीते मेळवी शकाय फ्री में पीएम जय कार्ड, तेना विशे आपणे विडियो में आगळ विगतवार जोता जईए। आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना अंतर्गत लाभार्थीओने हवे पीवीसी कार्ड फ्री में आपवामां आवशे। केंद्र सरकार द्वारा कार्ड पर लागू 30 रुपियानो चार्ज माफ करी दीधो छे अने आ चार्ज लाभार्थीओने जे कॉमन सर्विस सेंटर एटले के सीएससी छे तेना पर चूकवो पड़तो हतो। एटले के कॉमन सर्विस सेंटर पर ज्यारे लाभार्थी मित्रों जाय छे त्यारे तेओने सीएससी सेंटर पर आ 30 रुपियानो चार्ज चूकवो पड़तो हतो, परंतु केंद्र सरकार द्वारा ताजेतरमां जाहेरात करी अने आ 30 रुपियानो चार्ज माफ करी देवामां आव्यो छे, जेथी करी अने हवे जे प्रधानमंत्री जन आरोग्य योजना अन्वयेનું આપણે ઉપર સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે પ્રમાણેનું જે પીવીસી કાર્ડ છે તે ફ્રીમાં આપવામાં આવશે। જો કે જો કાર્ડ ખોવાઈ જાય તો ડુપ્લિકેટ કાર્ડ જારી કરવા અથવા તો રીપ્રિન્ટ કરાવવા માટે કર બાદ કરતા 15 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે। જી હા મિત્રો, જો કોઈને કાર્ડ ખોવાઈ જાય છે અથવા તો કોઈને કાર્ડની રીપ્રિન્ટ કરાવી છે તો તે જે ટેક્સ છે તે ટેક્સ બાદ કરતા રૂપિયા 15 ચૂકવવાના થશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો નેશનલ હેલ્થ ઓથોરિટી એટલે કે NHA, તો NHA મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અંતર્ગત આવતા જે કોમન સર્વિસ સેન્ટર્સ છે જેને આપણે CSC તરીકે ઓળખીએ છીએ, તો આ CSC સાથે એક કરાર કર્યો છે અને જેના કારણે જ આ હવેથી આયુષ્માન ભારત જે એન્ટાઇટલમેન્ટ કાર્ડ છે તે ફ્રીમાં મળશે। આ કરાર અંતર્ગત હવેથી લાભાર્થીઓને પીવીસી આયુષ્માન કાર્ડ ફ્રીમાં મળશે અને તેની ડિલિવરી પણ સરળ થઈ જશે, એટલે કે તે સરળતાથી મળી જશે। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો યોજનાનો લાભ લેવા માટે કાર્ડ જરૂરી નથી, પણ આ કાર્ડ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ લેવા માટે ફરજિયાત નથી, પરંતુ તે દર્દીઓને સ્વાસ્થ્ય સેવાઓ મુશ્કેલી વગર મળતી રહે તથા કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા અને છેતરપિંડીને રોકવા માટે લાભાર્થીઓની ઓળખ અને ચકાસણી માટે તંત્રનો એક ભાગ છે, જેથી કરી આ કાર્ડ જરૂરી બની જાય છે। આમ તો મિત્રો આ કાર્ડની જરૂર નથી, કારણ કે જે લોકો આયુષ્માન ભારત યોજના હેઠળ નોંધાયેલા હોય છે તે ડેટા ઓનલાઈન હોય છે, પણ જે સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ છે તે મુશ્કેલી વગર મળી રહે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિને અટકાવી શકાય તથા છેતરપિંડીને રોકવા અને લાભાર્થીની ઓળખ તથા ચકાસણી માટે તંત્રના એક ભાગ તરીકે આ કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે, જે હવેથી લાભાર્થીઓને ફ્રીમાં મળી જશે। ઉપરાંત જોઈએ તો દેશમાં ક્યાંય પણ સારવાર થશે, તો રામસેવક શર્માના જણાવ્યા પ્રમાણે લોકોને આ કાર્ડ ફ્રીમાં મળવાથી ગરીબોને ફાયદો થશે અને આ કાર્ડની મદદથી સમગ્ર દેશમાં ક્યાંય પણ કોઈ પણ માન્ય હોસ્પિટલમાં જઈ અને તમે ફ્રીમાં સારવાર કરાવી શકો છો। તે ઉપરાંત જોઈએ તો સમજૂતી પત્ર હેઠળ નિર્ણય લેવામાં આવ્યો છે કે નેશનલ હેલ્થ ઓથોરિટી એટલે કે NHA માત્ર પહેલી વખત આયુષ્માન કાર્ડ જારી કરવા માટે કોમન સર્વિસ સેન્ટરને 20 રૂપિયા એક નિયત રકમની ચૂકવણી કરવાની રહેશે, એટલે કે જ્યારે CSC દ્વારા આ કાર્ડ ફ્રીમાં આપવામાં આવે છે તેના માટે NHA નેશનલ હેલ્થ ઓથોરિટી એ જે CSC સેન્ટર છે તેઓને 20 રૂપિયાની ચૂકવણી કરશે। તો મિત્રો આમ જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયેનું આ પ્રમાણેનું જે પીવીસી કાર્ડ છે તે હવેથી લાભાર્થીઓને ફ્રીમાં આપવામાં આવશે। તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।